મળ્યો અવાજ. નોબત હવે યુટ્યુબ પર. સબસ્ક્રાઇબ કરો અને મેળવો ડેઈલી અપડેટ્સ. નમસ્કાર, આજે તારીખ 11 ઓક્ટોબર શુક્રવાર. નોબત ન્યૂઝ ફ્લેશમાં હું દિશિતા પંડ્યા. તો ચાલો જોઈએ આજના મુખ્ય સમાચાર. ચીનના રાષ્ટ્રપતિ શી જિનપિંગ 2 દિવસની ભારત યાત્રાએ આવ્યા છે. આજે બપોરે તેઓ ચેન્નાઈ એરપોર્ટ પહોંચ્યા હતા. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ જિનપિંગનું સ્વાગત કર્યું હતું. વડાપ્રધાન મોદી અને જિનપિંગ વચ્ચે મહાબલીપુરમમાં મુલાકાત થઈ હતી. બંને અહીંના ઐતિહાસિક સ્થળોની મુલાકાત લીધી હતી. બંને નેતાઓ સાથે ડિનર પણ કરવાના છે. આવતીકાલે પણ જિનપિંગ વિવિધ કાર્યક્રમમાં ભાગ લેશે. જિનપિંગની આ ઔપચારિક ભારત યાત્રા છે, એટલે આ યાત્રામાં ભારત ચીન વચ્ચે કોઈ કરાર થશે નહીં. બંને દેશ દ્વારા કોઈ સંયુક્ત સંદેશ પણ આપવામાં આવશે નહીં. જામનગરમાં ડેન્ગ્યુએ હાહાકાર મચાવ્યો છે. જીજી હોસ્પિટલમાં ગઈકાલે ડેન્ગ્યુના 29 તો આજે 55 નવા કેસો નોંધાયા છે. ડેન્ગ્યુને કારણે અમરીબેન રાજાણી નામની 24 વર્ષીય યુવતીનું મૃત્યુ થયું છે. જીજી હોસ્પિટલમાં ડેન્ગ્યુને કારણે અત્યાર સુધીમાં 9 લોકો મૃત્યુ પામ્યા છે. દેવભૂમિ દ્વારકાના ખંભાળિયામાં પણ ડેન્ગ્યુએ અજગર ભરડો લીધો છે. ખંભાળિયા તાલુકામાં ડેન્ગ્યુના 600 દર્દીઓ હોવાનું અનુમાન છે. અહીં ડોક્ટરો અને લેબ ટેકનિશિયનો પણ ડેન્ગ્યુની લપેટમાં આવી રહ્યા છે. ખંભાળિયામાં સરકારી હોસ્પિટલમાં ડેન્ગ્યુ પરીક્ષણની સુવિધા જ નથી. મજબૂરીવશ લોકોએ ખાનગી લેબોરેટરીમાં ટેસ્ટ કરાવવા પડે છે, જેનાથી બીમારીના દર્દ સાથે આર્થિક બોજો પણ સહેવો પડે છે. જામનગર જિલ્લાના સરાપાદર, ખાનકોટડા અને બેરાજા ગામે ભૂકંપના આંચકા આવ્યા છે. જામનગર સહિતથી 23 કિમી દૂર ભૂકંપનું કેન્દ્ર બિંદુ નોંધાયું હતું. આંચકાઓ અનુક્રમે 3.3, 2.9 અને 1.8ની તીવ્રતાના હતા. આંચકાઓથી કોઈ મોટું નુકસાન થયું નથી, પરંતુ લોકોમાં ભય ફેલાયો છે. જામનગર જિલ્લા ડિઝાસ્ટર મેનેજમેન્ટ દ્વારા કલેક્ટરના અધ્યક્ષ સ્થાને મોક ડ્રિલ યોજાઈ હતી. મોક ડ્રિલમાં જીએસએફસી, આઈઓસી, ભારત ઓઇલ તથા રિલાયન્સમાં લીકેજની ખબર વહેતી થઈ હતી. આ ગોલવવાની કામગીરી કરી ઇજાગ્રસ્તોને હોસ્પિટલ ખસેડવામાં આવ્યા છે. જિલ્લાના તમામ પદાધિકારીઓ મોક ડ્રિલમાં જોડાયા હતા. રાજ્યના મોટાભાગના શહેરોના માર્ગો બિસ્માર હાલતમાં છે. માર્ગોના સમારકામ માટે રાજ્ય સરકારે કુલ 172 કરોડ ફાળવ્યા છે, જે પૈકી 162 નગરપાલિકાઓને 160 તેમજ 31 નગરપાલિકાઓને 12.30 કરોડ આપવામાં આવશે. ઉલ્લેખનીય છે કે આ પૂર્વે મુખ્યમંત્રી દ્વારા આ માટે 216 કરોડ ફાળવાઈ ચૂક્યા છે. ગુજરાતના નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલે અગત્યની જાહેરાત કરી છે. રાજ્ય સરકારના કર્મચારીઓને દિવાળી પહેલાં જ પગાર ચૂકવી દેવામાં આવશે. રાજ્ય સરકારની આ ઘોષણાથી કર્મચારીઓમાં ખુશીની લહેર દોડી ગઈ છે. તો આ હતા આજના મુખ્ય સમાચાર. ફરી મળીશું નવા ન્યૂઝ સાથે. જય હિન્દ, જય હાલાર.